गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू द पार्ट टू ऑफ यूनिट टू स्टैंडर्ड 12 अनफॉरगेटेबल वॉल्ट डिस्नी। शुरुआत करिए विद्यार्थी मित्रों, मिकी वॉज ओनली द फर्स्ट सक्सेसफुल प्रोडक्ट ऑफ वॉल्ट्स मैचलेस इमेजिनेशन एंड एबिलिटी टू मेक हिज ड्रीम्स बिकम रियलिटी। जे वॉल्टनु जे मिकी हतो, एक माउस हतो, ए फक्त पहलू एवं सक्सेसफुल प्रोडक्ट એની સક્સેસફુલ પ્રોડક્ટ હતી કોની, કે વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, જે એની બેજોડ કલ્પના શક્તિ હતી, એની આ એક સફળતા હતી। એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બિકમ રિયાલિટી, અને જે એના સ્વપ્ન હતા એને વાસ્તવિકતામાં બદલી આપે એવી આ એક શક્તિ હતી। ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન। આ એક એવી એની પાસે એવી કંઈક શક્તિ હતી કે એ કોઈપણ પ્રસંગમાં એનો ઉપયોગ કરી શકતો, એ પ્રસંગ કેવો, લાર્જ ઓર સ્મોલ, ભવ્ય પ્રસંગ હોય કે નાનકડો પ્રસંગ હોય। વન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ, એટલે રોય ડિઝનીના જે એનું બાળક હતું, એનું પુત્ર હતું રોય એડવર્ડ, હેડ ધ મિસલ્સ, મિસલ્સ એટલે જે ઓરી અને અછબડા જેવું થાય છે તે, વોલ્ડ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનેશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ। જો અહીંયા વોલ્ટની લાક્ષણિકતા આપવામાં આવેલી છે કે જ્યારે મારા પુત્ર રોયને, જ્યારે મિસલ્સ રોય એડવર્ડને જ્યારે મિસલ્સ થયા હતા ઓરી અછબડા, ત્યારે વોલ્ટ એને જોવા આવ્યો હતો અને એ જ સમયે એને પિનોસિયોની સ્ટોરી કીધી હતી અને આ સ્ટોરી એણે ત્યાં ઓન ધ સ્પોટ બનાવેલી હતી। વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટ જ્યારે કોઈપણ સ્ટોરી કહેતો, ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, અને આ એક બિલકુલ કેવું પરફોર્મન્સ હતું, વર્ચ્યુઅસ પરફોર્મન્સ, જેને આપણે કહી શકાય કે બિલકુલ આપણને તલ્લીન કરી દે, કાબિલે તારીફ જેને કહેવાય, જે માસ્ટર કહેવાય, જીનિયસ, કે એકબીજાને આપણને હલબલવા ના દે, તલ્લીન કરી દે, એ હંમેશા એવું એનું પરફોર્મન્સ હતું। હિઝ આઈઝ રિવર્ટેડ હિઝ લિસનર, એની જે આંખો હતી રિવર્ટેડ, ફેસિનેટેડ કરી દે, તલ્લીન કરી દેતી હતી એના સાંભળનારને। હિઝ મસ્ટેચ ટ્વિચ એક્સપ્રેસિવલી, જે એની મૂછ હતી જ્યારે બોલતો હતો ત્યારે એ સ્પષ્ટપણે, એક્સપ્રેસિવલી, સ્પષ્ટપણે ટ્વિચ થતી હતી, વંકાયેલી હતી, ઊંચી નીચી થતી હતી। હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એની આંખો ઉપરની જે આઈબ્રોઝ હતી એ ઊંચે ચડતી, અમુકવાર નીચે આવતી જ્યારે બોલતો હતો ત્યારે। એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કન્ડક્ટર, અને જ્યારે આ સ્ટોરી કહેતો ત્યારે ઓલો જે મ્યુઝિશિયન્સ હોય છે એને જે હાથ હલાવતો હોય છે એ રીતે એના હાથ મૂવ થતા હતા। યંગ રોય વોઝ સો વાઇડ આઇટ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, અને જે યંગ રોય હતું, જે રોય પુત્ર હતું, એ એટલું બધું પ્રભાવિત થઈ જતો હતો જે ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, અને આ જે વાર્તા કહેતો હતો, જે એનું જે ગ્રાફિક કરતો હતો, જેને આપણે કહીએ કે આબેહૂબ એનું જે વર્ણન કરતો હતો વોલ્ટ, જેના કારણે રોય એ એના જે મિસલ્સ હતા ઓરી અછબડા થયા હતા એના વિશે પણ એ ભૂલી ગયો। લેટર, પછી, વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ને જ્યારે આ સ્ટોરી પૂર્ણ થઈ જતી હતી ત્યારે એ ડિસઅપોઇન્ટેડ થઈ જતો હતો, નિરાશ થઈ જતો હતો। ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ, અને એ કહેતો કે જેવું અંકલ વોલ્ટ કહે છે એટલું કોઈ પણ ઉત્તેજનાથી, એક્સાઇટિંગલી કોઈ કહેતું નથી। લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, ઘણા બધા લોકોની જેમ કે જેઓ હ્યુમર, વિનોદ, હાસ્ય ક્રિએટ કરતા હોય છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, આ હાસ્યવાળી બાબતમાં પણ વોલ્ટ એને ગંભીરતાથી લેતો। હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સૌથી વધારે ફનીએસ્ટ કાર્ટૂન હતું એની સામે પણ એ ગ્લુમીલી એટલે ગંભીરતાથી એની સામે બેસી રહેતો, કેમ, અહીંયા ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, હંમેશા ભલે ને હાસ્યાસ્પદ કાર્ટૂન હોય છતાં એની સામે ગંભીરતાથી જોતું કે હજુ કંઈ આમાં કંઈક સુધારા વધારાની જરૂર છે કે કેમ। વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિસ, વોલ્ટ એની સાથે કામ કરનાર દરેકના ઓપિનિયનને માન્ય રાખતો, પણ ફાઇનલ જજમેન્ટ, જે આખરી નિર્ણય હતો, એ કોનો, અનક્વેશનેબલી, નિસંકપણે એ વોલ્ટનો જ હોય।
वंस आफ्टर व्यूइंग अ न्यू कार्टून विथ एविडेंट डिसप्लेजर. वंस एक बार. आफ्टर व्यूइंग अ न्यू कार्टून विथ एविडेंट डिसप्लेजर. एक बार एक एवा कार्टून सामे वॉल्ट जोई रह्यो हतो डिसप्लेजर जे कहेवाय डिससेटिस्फेक्शन असंतोष थी ना खुश थई ने एनी सामे जोई रह्यो हतो त्यारे वॉल्ट कॉल्ड फॉर कॉमेंट्स फ्रॉम अ ग्रुप ऑफ अवर पीपल. जे अमारा ग्रुपमां काम करता बधाने एने कॉमेंट माटे बोलावे के एना विशे तमे कंई क्यो. वन आफ्टर अनदर दे स्पोक अप ऑल इकोइंग वॉल्ट्स क्रिटिसिज्म. एक पछी एक बधा आव्या अने बधानो एक ज सूर हतो કે તે આ વોલ્ટની ખામી કાઢવા લાગ્યા હતા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ. ને કોઈ આવીને એવું કહેતો કે હા વોલ્ટ યસ વોલ્ટ હી સ્નેપ તરત જ એની વાત કાપી નાખતો કારણ કે એ એની સાથે સંમત થાય એને એવું કંઈ પસંદ હતું નહીં. કોઈ સુધારાવાળું કોઈ કહેતું તો એને પસંદ આવતું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. ને પછી એ ફર્યો આમ અને એણે જે પ્રોજેક્ટર ચલાવનાર પ્રોજેક્ટનિસ્ટ હતું એને કીધું કે તે શું વિચારે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. અને એ પણ એણે અસંમતિ ડિસેન્ટ દર્શાવ્યું. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ. છેલ્લે પછી વોલ્ટે કીધું કે તમે બધા જ ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન યુ ગ્રીન. અહીંયા એક આપણા માટે ન્યૂ વર્ડ આવે છે વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન એટલે સ્નેરકિન, જેને કહેવાય કે જ્યારે આપણે અસંતોષ હોઈએ ને અસંતોષની અંદર નાખુશીની અંદર બધા જ ખોટું બોલતા ત્યારે આપણે સામાન્ય એવું હાસ્ય નાખુશીની અંદર પણ એક એવું હાસ્ય કહીએ છીએ એને આપણે અહીંયા ગ્રીન કહેવાય છે કે ભાઈ તમે બધા જ ખોટા છો ને એમ કરીને બધાને તગેડી મૂક્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. ને એણે પ્રોજેક્ટનિસ્ટને શું સૂચન કર્યું કે તું તારે પ્રોજેક્ટરનું કામ કર. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. કોઈ પણ બાબત હોય વોલ્ટ એને જાતને એની અંદર નાખતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. જ્યારે મિકી માઉસ ક્લબ ટીવી શો વિશે એક સ્ટોરી કોન્ફરન્સ રાખી હતી ત્યારે ધ સ્ટોરીમેન કે જે સ્ટોરી કહેનારો હતો પોઈન્ટર ઇન હેન્ડ જે સ્ટોરી કહેનારો હતો એના હાથમાં પોઈન્ટર હતો વોઝ આઉટલાઇટિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. એ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ એના ઉપર એક એની સિક્વન્સ એનું ઘટનાક્રમ કહી રહ્યો હતો એની આઉટલાઇનિંગ કરી રહ્યો હતો કઈ રીતે એ કહેતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન. હજુ તેણે શરૂઆત જ કરી કે જ્યારે યુ ગેટ ઓન યોર બાયસિકલ જ્યારે તમે બાયસિકલ પર આવો છો તમારી બાયસિકલ ઉપર આવો છો સાયકલ ઉપર આવો છો ત્યારે વોલ્ટ સ્ટોપ. તરત જ વોલ્ટે એને સ્ટોપ કરી દીધો. ઊભો રહે ભાઈ, ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. એણે આ સ્ટોરીની અંદર એક જ શબ્દની અંદર પહેલો સુધારો કર્યો. ભાઈ તે આ શબ્દ બોલ્યો કે યોર બાયસિકલ, એ યોર કાઢી નાખો અને એની જગ્યાએ અ બાયસિકલ રાખો. તમારી બાયસિકલની જગ્યાએ ખાલી એક સાયકલ એવું રાખો. રિમેમ્બર એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિસ હોન. જો કેવી એની વિચારધારા છે. વોલ્ટે શું કીધું કે તમે ક્યારે કહો છો કે હવે તમે તમારી બાયસિકલ ઉપર બેસો તો યાદ રાખજો કે દરેક બાળક એટલું ભાગ્યશાળી નથી હોતું કે એની પાસે એને પોતાની સાયકલ હોય. એટલે આ તમારો શબ્દ જે છે યોર પોતાની એ એણે કાઢી નાખો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. જે ડિઝનીલેન્ડની વાર્તા હતી એ જે કંઈ પણ કર્યું સૌથી એમાં એ વધારે સારી હતી કે જે ઇલસ્ટ્રેટ શું સમજાવતી હતી વોલ્ટ્સ વિઝન જે એનું જે દ્રષ્ટિ હતું એનું ધ્યેય હતું એ એન્ડ હી સ્ટબોર્ન ડિટર્મિનેશન જે એનું દ્રઢ નિશ્ચય હતું ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ એન અને જે એણે એક વિચાર સેવ્યો હતો જે એમાં માનતો હતો એને ઉગાડનાર એક આ સ્ટોરી હતી. ફોર યર્સ વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષો સુધી વોલ્ટ એક સ્વપ્ન સેવતો હતો કે એક નવા જ પ્રકારનું એક એમ્યુઝમેન્ટ પાર્ક હોય. એ ઇટ વુડ બી અ પ્રોપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન.
किंग इट वुड बी अ प्रॉपरी ऑफ इट वुड बी अ प्रॉपरी ऑफ ऑल द आइडियाज कंजर्ड अप बाय हिज फर्टाइल इमेजिनेशन. फर्टाइल इमेजिनेशन एटले जे फलद्रुप इमेजिनेशन हती एनी जे कल्पना शक्ति हती. प्रॉपरी एटले कलेक्शन अने आ जे एम्यूजमेंट पार्क हतुं एने जे जेटला पण कल्पना शक्ति हती ए बधाना कंजर्ड अप नजरबंद एवा तमाम आइडियानुं एक आ कलेक्शन हतुं. प्रॉपर एटले कलेक्शन हतुं. बट द आइडिया ऑफ सिंकिंग मिलियंस ऑफ डॉलर्स इन टू एन एम्यूजमेंट पार्क इवन वर्ल्ड्स काइंड ऑफ एम्यूजमेंट पार्क सीम्ड सो प्रीपोस्टरस दैट ही वुडंट मेन्शन इट टू एनी वन. आ जे आइडिया हतुं सिंकिंग एटले डूबाड़वा मिलियंस ऑफ डॉलर लाखों डॉलरो डूबाड़वाना अने एमां पण एम्यूजमेंट पार्कमां अने इवन अने केवुं पाछुं वर्ल्ड्स काइंड ऑफ एम्यूजमेंट पार्क ने वॉल्टे विचारो एवं एम्यूजमेंट पार्क सीम सो प्रीपोस्टरस એટલે એક મૂર્ખામી ભર્યું લાગતું હતું. ઘણા બધા પૈસાની જરૂર હતી એટલે ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એની વન. એટલે એણે આ પ્રોજેક્ટ વિશે કોઈને એણે કીધું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એણે હાવ નિરાતે એનું પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થુઝિયઝમ વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ. જ્યારે છેવટે એણે એના પ્રોજેક્ટ વિશે કીધું તેણે અમારા બધાની અંદર એક પોતાની અંદરનું જે એનો ઉત્સાહ ઉમંગ જે એન્થુઝિયઝમ હતું એ પણ અમારી અંદર એણે ઇન્ફ્યુઝ કર્યું. અમને પણ એણે પ્રેરિત કર્યા. સમવન આસ્ક કોઈકે પૂછ્યું વોટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. ડિઝનીલેન્ડ કેવું લાગશે. ક્વિક તરત જ કેમ ધ રિપ્લાય. તરત જ એક જવાબ આપ્યો ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર કાંઈ જ નથી એના જેવું આ ડિઝનીલેન્ડ લાગશે. પ્રેડિક્ટેબલી ધારણા કરતા વી હેડ ટ્રબલ રેઝિંગ મની. જે અમારી ધારણા હતી પણ અમને પછી મુશ્કેલી અનુભવી કે પૈસા ક્યાંથી લાવવા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પરંતુ ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયું ઇન જુલાઈ 1955 ની અંદર જુલાઈ મહિનાની અંદર ડિઝનીલેન્ડ ઓપન થઈ ગયું. સિન્સ દેટ ફર્સ્ટ ડે એ પહેલા જ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વર્લ્ડ્સ ઇમેજિનેશન. આ વર્લ્ડ્સની જે ઇમેજિનેશન હતી એને જોવા ફ્લોક્ડ એટલે ટોળે ટોળા ભીડે ભીડ યુનિક ક્રિએશન આ જે અનુપમ એક એની ક્રિએશન હતું એને જોવા લોકોના ટોળે ટોળા આવવા લાગ્યા. લાઈક અ કિડ with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, starting as happily as any tourist. જાણે કે કોઈ બાળકને એક રમકડું મળી ગયું હોય એમ આ વોલ્ટનું એક રમકડું જ હતું. મોટું એમ્યુઝમેન્ટ પાર્ક, ખૂબ જ મોટું, ધ બિગેસ્ટ, શાઇનીએસ્ટ, શાનદાર ઇન ધ વર્લ્ડ. દુનિયાની અંદર આ ખૂબ જ મોટું શાનદાર આ એક રમકડું વોલ્ટનું હતું. વોલ્ટ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક ને આ પાર્કની અંદર એક ટુરિસ્ટની જેમ વોલ્ટ અહીંથી એમ આંટાફેરા કરતો હતો. વાન્ડર એટલે ફરતો હતો. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. ધ ઓવરવેલમિંગ એટલે કે જે આ સિગ્નિફિકન્ટ જબરજસ્ત જે સફળતાથી કઈ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા કે કયો એક એનો આઈડિયા હતો જેને કહેવાય છે અહીંયા ક્રેઝી આઈડિયા કે ભાઈ એમ્યુઝમેન્ટ પાર્ક ઊભું કરવું છે, ડિઝનીલેન્ડ બનાવવું છે. અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. જે ડિઝનીની સંપત્તિ હતી, જે રિસોર્સિસ હતા એની અંદર ડ્રામેટિક અબાઉટ ફેસ, સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ, મૂળભૂત આમૂલ પરિવર્તન એને લાવી દીધું. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી ભવ્ય સફળતા મળવા છતાં પણ આ સફળતા વોલ્ટને ચેન્જ કરી શકી નહીં. વિદ્યાર્થી મિત્રો, શું થાય છે જ્યારે વ્યક્તિને સફળતા મળતી જાય છે, ઘણા બધી સંપત્તિ થઈ જાય છે, ત્યારે એનો સ્વભાવ અને બદલાઈ જાય છે. પણ અહીંયા સફળતા એ વોલ્ટ બદલી શકી નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા સાદગી ભર્યો જ જે માણસ હોય છે એ જ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. એને પાર્ટી કરવી ગમતી નહોતી.
एंड हिज आइडिया ऑफ ए नाइट आउट वॉज अ बर्गर एंड चिली एट सम लिटल रेस्टोरेंट। ने कोक दिवस मन थाय के रात्रे बाहर जवू छे तो एक नानकड़ा एवा रेस्टोरेंट उपर बर्गर अने एक चिली चटनी लई लेतो। हिज ओनली एक्स्ट्रावेगन्स वॉज अ मिनिएचर रेल रोड देट रेन अराउंड द ग्राउंड्स ऑफ हिज होम। एनु जे एम कहवाय कि आ बधा स्वप्ननी अंदर एक अतिरेकवाळू एक्स्ट्रावेगन्स वेस्टफुलनेस लग्जरी जे हतुं ए शुं हतुं वॉज अ मिनिएचर रेल रोड एक नाना कदनुं रेल रोड हतुं कि जे एना घरनी आसपास होय एनुं एक अतिरेकवाळू एक्स्ट्रावेगन्स एनुं हतुं। वॉट डू यू डू विथ ऑल योर मनी अ फ्रेंड वंस आस्क्ड। एक वार एक एना मित्रे कीधुं कि भाई आ बधा पैसा साथे तू शू करीश। पॉइंटिंग एट द स्टूडियो स्टूडियो समक्ष एने हाथ कर्यो पॉइंटिंग कर्यो। वॉल्ट सेड वॉल्टे कीधुं आई फर्टिलाइज देट फील्ड विथ इट। आ जे स्टूडियो छे फर्टिलाइज एटले एने हूँ फलद्रुप करीश फील्ड विथ इट एटले हूँ आ पैसा मारा स्टूडियोमां नाखीश अने आ स्टूडियोने हूँ मोटो करीश। एंड इट्स ट्रू अने साचुं पण पड्यूं देट के वॉल्ट प्लाउड मनी बेक इन टू द कंपनी ऑलमोस्ट एज फास्ट एज इट केम इन। जेटला झड़पथी पैसा आवता ए पैसा तरत ज कंपनीनी अंदर वॉल्ट नाखी देतुं हतुं। प्लाउड एटले कल्टिवेट खेड़वुं एनी अंदर ज खेड़ाण करतो। बींग सोलवंट फॉर द फर्स्ट टाइम जयरे देवू चूकवानी सोलवंट एटले देवू चूकवानी जे स्थितिमां आवी गया त्यारे फॉर द फर्स्ट टाइम प्रथमवार जयरे आव्या त्यारे सिंस ही स्टार्टेड इन बिजनेस જેણે જ્યારે શરૂઆત કરી હતી બિઝનેસ ત્યાર સુધી હમણાં જ્યારે ફર્સ્ટ ટાઈમ એ દેવું ચૂકવાની સ્થિતિમાં આવે ત્યારે વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ ને આ બધી સ્થિતિએ વોલ્ટને બીજા આઈડિયાઝનો વિચારોનો વિકાસ કરવાનો એને ચાન્સ આપ્યો। ધીસ ઇન્ક્લુડેડ ને આ બધા આઈડિયાઝની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થતો ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડનો વિકાસ એટલે શું છે એન્ડ अल्पाइन लाइक वॉली हाई इन द सियरा माउंटेन्स। आ एक वनस्पति हो अल्पाइन लाइक वॉली हाई इन द सियरा माउंटेन्स ज्या सियरा पर्वतमाला है एनी अंदर एक ऊँची एवं वॉली में एने आ मिनरल काइंडनो विकास करने विचार। अ कैलिफोर्निया इंस्टिट्यूट ऑफ आर्ट फॉर विच ही डोनेटेड द लैंड। एक कैलिफोर्निया इंस्टिट्यूट ऑफ आर्ट एट्ले कि कला माटेनी एने कैलिफोर्नियानी अंदर इंस्टिट्यूट खोली कि जेना माटे एने જમીનદાન કરી એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને કેટલાય પણ ડોલર્સ આપ્યા એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અને આ બધામાં મહત્વાકાંક્ષી કયું હતું એમ્બિશિયસ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા $100 million એણે ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો એના જે ફ્લોરિડામાં હતી એના માટે એણે પૈસા ફાળવ્યા હતા। ટ્રેજિકલી દુઃખદ રીતે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી આ બધી એક્ટિવિટીઓની વચ્ચે દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રાઈકન વિથ ધીસ ફેટલ ઇલનેસ। એક એવી ફેટલ ગંભીર બીમારીએ વોલ્ટ ઉપર એક પ્રહાર કર્યો સ્ટ્રાઈકન। આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ। મેં વોલ્ટના મોડેથી એક જ વાર આ જે ઘાતક બીમારી હતી ક્રુઅલ એના વિશે વોલ્ટના મોડેથી સાંભળ્યું હતું। વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોલ્ડ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ। જે આ મને જે કંઈ પણ થયું છે ક્યારે પણ કોઈને ન થાય એવું એકવાર એણે મને કીધું હતું। આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ। જ્યારે મૃત્યુ પામવાનો હતો એના એક રાત્રિ અગાઉ હું એને હોસ્પિટલની અંદર મળવા ગયો હતો। ઓલ ધો ડેસ્પરેટલી ઇલ આટલું ગંભીર બીમાર સિરિયસલી બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ। ગંભીર રીતે બીમાર હતો છતાં પણ હું જ્યારે એને મળવા ગયો તે હંમેશા ભવિષ્યના માટેના ફૂલ ઓફ પ્લાન્સ જે પ્લાન્સ હતા એનાથી એ ભરપૂર હતો કે જે આ જીવને જે રીતે પ્લાનિંગ કરતો હતો એવી જ રીતે ગંભીર હાલતની અવસ્થામાં પણ એ વિચાર જ કરી રહ્યો હતો। વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ। વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારે પણ અંત નહીં આવે અને એ ક્યારે પણ અંત થશે નહીં। આઈ લુક ટુ થિંક ટુ ધેટ
વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. અને હું પણ વિચારતો હતો કે જે આ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ કે આ વોલ્ટનું જે ડિઝનીનું જે પ્રભાવ છે અસર છે વિલ નેવર બી ફિનિશ, એ પણ ક્યારેય ફિનિશ થશે નહીં. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ દેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. જે આ ડિઝનીનો પ્રભાવ છે એ પણ ક્યારે અંત નહીં આવે. દેટ થ્રુ હિઝ ક્રિએશન, અને એણે જે ક્રિએશન કર્યું છે, જે એણે નિર્માણ કર્યું છે ફ્યુચર જનરેશન માટે, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ. એ હંમેશા ભવિષ્યમાં પણ એને સેલિબ્રેટ કરતા રહેશે. અને એકવાર વોલ્ટે પોતે એને એક વર્ણન કરતાં કીધું હતું કે ધેટ પ્રેશિયસ, કે એવી મૂલ્યવાન, પ્રેશિયસ, એજલેસ, અમર સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માનવ મનની અંદર એક એવું મૂલ્યવાન અને અમર જેની કોઈ ઉંમર હોતી નથી એ એવી બાબત હોય છે કે જે વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, કે અમુકવાર આપણે આપણા બાળકોના રમકડા સાથે આપણને રમતા કરી દેતું હોય છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને જે મૂર્ખામી ભરી જે અમુક સિલી થિંગ્સ હોય છે, એબ્સર્ડ થિંગ્સ હોય છે, એની સામે આપણે હાસ્યાસ્પદની સ્થિતિમાં પણ આવી જતા હોય છે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, ઘણીવાર નહાતા નહાતા બાથરૂમ સિંગર પણ બની જતા હોઈએ છીએ, બાથરૂમની અંદર સોંગ પણ ગાતા હોઈએ છીએ એન્ડ ડ્રીમ, અને એ આપણને સ્વપ્ન પણ જોડાવે છે. એક એવી બાબત દરેક વ્યક્તિની અંદર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજની આ વિડીયોની અંદર આપણે જેની ટુ અનફોર્ગેટેબલ વર્લ્ડ ડિઝની રીડ વન વિશે આપણે જોઈ ગયા. જેટલા પણ ન્યૂ વર્ડ્સ આવેલા છે તમારે ફેસબુકની અંદર લખી અને મને પર્સનલી વોટ્સઅપ કરવાના છે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.